જીવદયા પ્રેમી જનતાની લાગણી દુભાઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારના જીવિત પશુઓને નિકાસ કરવાનો પરવાનો આપવામાં આવેલ જેને ભારે વિરોધ લઈને પરત ખેંચવામાં આવ્યો ત્યારે હવે હિન્દુત્વને વરેલી ભારતીય જનતા પાર્ટી શાસિત પાલમપુર નગરપાલિકાએ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાલમપુર શહેરમાં કતલખાનાઓની મંજૂરી મેળવી હોય તેવાઓને ઇન્ટિમેશન આપવાના બહાને છવ્વીસ માંગણીદારોને ગુમાશાધારા શાખામાંથી ઇન્ટિમેશન બહાલ રાખ્યા હોવાના અહેવાલો રાજ્યભરમાં પ્રસરતા ચકચાર મચી જવા પામી આ બાબતે અમે કશું જાણતા નથી અમને કશી ખબર નથી એવું રટણ મ્યુનિસિપલ શાસકોએ શરૂ કર્યું છે દરમિયાન જે શાખામાંથી આ ઇન્ટિમેશનને બહાલી અપાઈ છે એ ગુમાશાધારા સમિતિના ચેરમેન અતુલભાઈ પ્રજાપતિએ તાત્કાલિક તમામ લાયસન્સ રદ કરવાની સૂચના આપી હતી નગરપાલિકામાં ગુમાસા ધારા ઇન્સ્પેક્ટરનો ચાર્જ સંભાળતા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સંજય વ્યાસે ગુમાસા ધારા સમિતિના ચેરમેનના ધ્યાનમાં આવી મોટી ઘટના નહીં લાવી હોય શું ચેરમેનની જાણ બહાર આટલી મોટી સંખ્યામાં આવા પ્રકારના લાયસન્સ ઇસ્યુ થયા હોય એવું બની શકે છે નગરપાલિકા દ્વારા ગુમાસા ધારા લાયસન્સને રદ કરવાના આદેશ અને

કતલખાના અને મટન શોપના ગુમાસાધારાના લાઇસન્સ બાબતે ચીફ ઓફિસરે ડંકાની ચોટ ઉપર કબૂલાત કરી છે કે ફ્રૂટ્સ એન્ડ ડ્રગ્સના લાઇસન્સવાળા બારથી તેર લાયસન્સ આપવાના હતા પરંતુ છવ્વીસ લાયસન્સ કેવી રીતે અપાઈ ગયા એ ખબર નથી શું ચીફ ઓફિસરે નોંધમાં સહી નહીં કરી હોય કે કાગળ ઉપર વજન પડ્યું હશે જેથી જોઈ શકાયું ન હોય